ધાનેરા બસ સ્ટેશનની નજીક રહેણાંક વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ભમુકતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, તો બીજી તરફ ધાનેરા નગરપાલિકાના બે ફાયર ફાઈટર દ્વારા મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો. ધાનેરા તાલુકા સ્કૂલની બાજુમાં અને નવા બસ સ્ટેશન પાસે આવેલા રહેણાંક વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં આવેલું છે અને આ ભંગારના ગોડાઉન રાત્રિના સમયે અચાનક આગ ભભૂકતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ ભંગારના ગોડાઉનની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી લોકો પણ ભયભીત બન્યા હતા. તો બીજી તરફ ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ બન્યો હતો અને લોકોના પણ ટોરેટોરા ઉમટી પડ્યા હતા. ત્યારે ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાંત શિકારીના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને લોકોને દૂર કરી આગ બુઝાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ વિકરાળ હોવાથી લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. તો બીજી તરફ ધાનેરા નગરપાલિકા દ્વારા થરાદ તેમજ ડીસાના ફાયર ફાઈટરને પણ મદદ માંગવામાં આવી હતી, પરંતુ ભારે જહેમત બાદ આગ પર કાબૂ આવી જતાં તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આગ જેમ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી તેમ તેમ તંત્ર પણ દોડતું થયું હતું અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના ઘર ખાલી કરાવવા માટેની તાજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ આજ કાબૂમાં આવી જતાં લોકો અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ધાનેરા શહેરના રહેણાંક વિસ્તારમાં આ સિવાય પણ અન્ય કેટલાય ભંગારના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે અને ધાનેરાના રહેણાંક વિસ્તારમાં ગાડીઓ તોડવાનો ઘરો ધંધો પણ ચાલી રહ્યો છે. ત્યારે આવા ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તંત્ર પણ દોડતું થાય છે અને લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે, જેથી કરીને ધાનેરામાં લોકોની માંગ છે કે તંત્ર દ્વારા જે રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે તેમની સામે કાર્યવાહી હાથ ધરી આ તમામ ગોડાઉનો બંધ કરાવવા જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં થતી મોટી હોનારત અટકાવી શકાય. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા.